નમસ્કાર, આજે તારીખ 7 માર્ચ શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામ્યુકોએ રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ ઉપરાંત ઓડિયો ક્લિપ પણ તંત્ર દ્વારા વાયરલ કરવામાં આવી છે. કલેક્ટર અને ડીડીઓને પણ ડ્રગ એસોસિએશન સાથે બેઠક યોજી હતી. કેમિસ્ટોને માસ્ક વગેરે રાહત દરે ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી છે. એનડીઆરએફની ટીમ પણ જામનગર પહોંચી છે. રિલાયન્સ, એસઆર, જીએસએફસી વગેરે કંપનીઓના કર્મચારીઓને એનડીઆરએફની ટીમ તાલીમ આપી રહી છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે કેવીઝેડ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. તાજેતરમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલા હાલારના પ્રવાસે આવ્યા હતા. આ તકે જામનગરથી ડબલ ડેકર કન્ટેનર ટ્રેન શરૂ થવાની ઘોષણા થઈ હતી. ઉલ્લેખનીય છે કે હાલ જામનગર સ્ટેશન પર આવેલ ફૂટ ઓવરબ્રિજને કારણે સ્ટેશનેથી ડબલ ડેકર ટ્રેન પસાર થઈ શકે નહીં. હવે ડબલ ડેકર ટ્રેન આરંભ થવાની હોવાથી હાલના ફૂટ ઓવરબ્રિજને તોડી નવો બ્રિજ બનાવવામાં આવશે. ગઈકાલે ધ્રોલમાં દિવ્યરાજસિંહ જાડેજા નામના શખ્સની સરા જાહેર હત્યા થઈ હતી. જાહેરમાં ફાયરિંગ કરી દિવ્યરાજની હત્યા કરવામાં આવી હતી. ગઈકાલે જ મોરબી એલસીબીએ બે હુમલાખોરોને પકડી લીધા હતા, જેમાં જામનગરના અનિરુદ્ધસિંહ સોઢા તથા રાજકોટના મુસ્તાક પઠાણનો સમાવેશ થાય છે. આ બનાવ અંગે રાજકોટ રેન્જ આઈજીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. હુમલાખોરોને હથિયાર આપનારા હરિયાણાના અર્જિત ઠાકુરની પણ હરિયાણામાં ધરપકડ થઈ છે. હત્યામાં સંડોવાયેલા કુલ 7 શખ્સો વિશે આઈજીએ જાણકારી આપી હતી. દેવભૂમિ દ્વારકાના ખાણ ખનિજ વિભાગ તથા ગાંધીનગરની ફ્લાઇંગ સ્કોડે એક સંયુક્ત ઓપરેશન કર્યું હતું. કાળા પથ્થર ભરી જઈ રહેલા 2 ટ્રકને રોકવામાં આવ્યા હતા. તપાસ કરતા ટ્રકના રોયલ્ટી પાસ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. ભૂતકાળમાં ગાંગડીમાં લીઝ ધારક રહી ચૂકેલા શખ્સે આ કૌભાંડ કર્યું હોવાનું અહેવાલ છે. જામનગરની શ્રી મોટી હવેલીમાં હોળી પર્વ નિમિત્તે રાણના દર્શન યોજાયા હતા. પરમ પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદયે વૈષ્ણવો પર અબીલ ગુલાલની વર્ષા કરી હતી. બહોળી સંખ્યામાં વૈષ્ણવો આ અનેરા દર્શનનો લાભ લીધો હતો. દ્વારકાના જગત મંદિરમાં પંડા કુપેશ ઉપાધ્યાય દ્વારા દ્વાતાઓના સહયોગથી 15 ચાંદીની થાળીઓ અર્પણ કરવામાં આવી છે, જેનો ઉપયોગ નિયમિતપણે ઠાકોરજીને સામગ્રી ધરવા માટે થશે. ફૂલડોલ ઉત્સવથી આ સેવાનો શુભારંભ થશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય હાલાર.